हेलो फ्रेंड्स, तो तक्षशिला विद्यालय का डिस्टेंस लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आप सर्वे स्वागत करूँ छू। तो मित्रों, लास्ट लेक्चर नी अंदर आपने विद्युत भारों ने बहुकोण धरावती आकृति में गोठव्या हता अने तेना द्वारा अंतिम फोर्स एटले के नेट फोर्स ने आपने शोधवानुं शीख्या हता। तो मित्रों, आजे एनाथी थोड़ी आगळनी वात करीए तो लास्ट लेक्चर में आपने जोयुं के आवो कोई त्रिकोण होय अने ए त्रिकोणना खूणा उपर आपणे प्लस क्यू विद्युत भार आपणे गोठवता हता, तो एना उपर अहींया सी बिंदु आपणने आपेलुं, तो ए सी बिंदु पर नेट फोर्स आपणने केटलुं लागतुं ए आपणे कंई शोध्युं हतुं। तेवी ज रीते आपणे चोरसनी वात करी हती मित्रों, तो चोरसनी अंदर पण आपणे एना खूणा उपर प्लस क्यू विद्युत भार अने माइनस क्यू विद्युत भार मुक्या हता अने अहींया आ बिंदु पर अंतिम विद्युत भार नुं बळ केटलुं हशे ए आपणे शोध्युं हतुं। तो मित्रों, हवे आपणे वात करीए के ज्यारे सिमेट्रिक डिस्ट्रीब्यूशन होय, सिमेट्रिक एटले के विद्युत भार नुं समान वितरण थयेलुं होय अने तेना मध्यमां एटले के कोई पण बंधगाळो रचती आवी बहुकोणवाळी आकृति आपणने आपेली होय अने एना मध्यमां आपणे कोई विद्युत भार मूकीए, बराबर छे, अने एनी आजुबाजु समान रीते विद्युत भारोनुं वितरण थयेलुं होय तो आपणने अंतिम विद्युत भार नुं बळ केटलुं मळशे ते जोईए। तो मानी लो के आपणी जोडे आ त्रिकोण छे अने आ त्रिकोणना मध्यमां हुं अहींया प्लस क्यू चार्ज लउं, बराबर छे, अने एना दरेक खूणा पर प्लस क्यू चार्ज मूकुं छुं। तो मित्रों, अहींया मध्यमां अंतिम बळ F नेट केटलुं हशे ते आपणे जाणवुं छे। तो मित्रों, आपणने खबर छे के अहींया धन विद्युत भार अने धन विद्युत भार वच्चे अपाकर्षण थशे, एटले के आ विद्युत भार अहींया हुं नाम आपी दउं A, B અને C। તો પહેલા A ની વાત કરીએ તો A પણ ધન છે અને અહીંયા પ્લસ Q છે, તો બંને વચ્ચે અપાકર્ષણ થશે, બરાબર છે। તો અંતિમ બળ જે છે એ આપણને આ ડાયરેક્શનમાં કઈક લાગશે, બરાબર છે, આનું અંતિમ બળ કઈક આપણને આ ડાયરેક્શનમાં લાગશે, બંને વચ્ચે અપાકર્ષણ હશે તો આના દ્વારા આ Q પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે અને આ C બિંદુ વાળા વિદ્યુત ભાર દ્વારા આના ઉપર કઈક આ ડાયરેક્શનમાં બળ લાગશે, એટલે આપણે આને કહીએ F OC OA, સોરી અહીંયા આપણે O નામ આપી દઈએ, તો OA આ જે છે એને આપણે કહીશું F OC અને આને આપણે કહીશું F OB, બરાબર છે મિત્રો। તો અહીંયા આ ત્રિકોણની ત્રણે બાજુ સિમેટ્રિકલી ચાર્જનું ડિસ્ટ્રિબ્યુશન થયેલું હતું, એટલે કે સમાન વિતરણ થયેલું હતું, તો વચ્ચેવાળા બિંદુ પર આપણને આવી રીતના કંઈક ફોર્સ મળશે। તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણે ફોર્સ એકબીજાને કેન્સલ આઉટ કરશે અને અંતિમ ફોર્સ આપણને અહીંયા ઝીરો મળે છે, બરાબર છે। એવી જ રીતે આપણે ચોરસની વાત કરીએ તો ચોરસની અંદર પણ કંઈક આવું જોવા મળે છે, તો અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા મધ્યમાં હું અહીંયા પોઝિટિવ કેપિટલ ક્યુ ચાર્જ મૂકું છું અને અહીંયા નામ આપી દઉં A, B, C અને D અને આને નામ આપું O। તો F O નેટ આપણને કેટલું ફોર્સ અહીંયા લાગશે એ આપણે શોધવું છે। તો મિત્રો, અહીંયા એ બિંદુ પર જે ચાર્જ મૂકેલો છે એના દ્વારા આ O પર અપાકર્ષણ લાગશે, એટલે કે આના દ્વારા કંઈક આ ડાયરેક્શનમાં બળ લાગશે, બરાબર છે, અને આ C દ્વારા એની વિરુદ્ધ દિશામાં પણ અપાકર્ષણ લાગશે, એટલે કે આના દ્વારા આપણને કંઈક આ ડાયરેક્શનમાં બળ લાગે છે, એટલે કે આ બળ આ ડાયરેક્શનમાં અને આ ડાયરેક્શનમાં। એવી જ રીતે બી દ્વારા ડી પર આ ડાયરેક્શનમાં કોઈક બળ લાગશે અને ડી બિંદુ દ્વારા ક્યુ બિંદુ પર આ ડાયરેક્શનમાં કંઈક ફોર્સ લાગશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને ફોર્સ સામસામે કેન્સલ આઉટ થઈ જશે, આ ફોર્સ અને આ ફોર્સ સી અને એ દ્વારા લાગતું જે ફોર્સ એટલે કે બળ હતું એ સામસામે શું થઈ જશે, કેન્સલ થઈ જશે, કારણ કે બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે,
એવી જ રીતે B અને D બિંદુ દ્વારા જે બળ લાગે છે Q બિંદુ પર એ પણ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હશે તો એ પણ કેન્સલ આઉટ થઈ જાય છે એટલે આની જેમ જ અહીંયા પણ F O ઉપર આપણને 0 નેટ ફોર્સ મળશે બરાબર છે ત્રીજી એક વાત કરું સર્કલની વાત કરું સર્કલને મિત્રો કોઈ જ ખૂણો નથી પણ તે છતાં પણ સર્કલની વાત કરી લઉં તો સર્કલ પર પણ જો અહીંયા સમાન રીતે પોઝિટિવ ચાર્જનું વિતરણ થયેલું હશે સમાન રીતે અને એના સેન્ટરમાં આપણે કોઈક વિદ્યુતભાર મૂક્યો હશે Q તો મિત્રો જેમ અહીંયા કેન્સલ થયું એવી જ રીતે અહીંયા પણ બધા સામસામેના બળો શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે અને અંતિમ ફોર્સ આપણને અહીંયા પણ 0 જ મળશે તો મિત્રો આ ત્રણેય ફિગર ઉપરથી ત્રણેય આકૃતિ પરથી આપણે એક તારણ એવું કાઢી શકીએ કે જ્યારે કોઈ પણ આકૃતિની અંદર સમાન રીતેનું વિતરણ થયેલું હોય એટલે કે સમાન રીતે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું હોય તો એના મધ્યમાં એટલે કે એના અંદરના ભાગના મધ્યમાં આપણને નેટ ફોર્સ કેટલું મળશે મિત્રો 0 મળશે સમજાઈ ગયું મિત્રો કે જ્યારે આવી રીતે બહુપણ ધરાવતી કોઈ પણ આકૃતિ હોય અને એની આજુબાજુ સમાન રીતે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું હોય તો તેના મધ્યમાં આપણને ફોર્સ નેટ ફોર્સ 0 મળશે બરાબર છે તો મિત્રો આ તમને સમજાઈ ગયું હશે તો હવે આના જેવા જ એક આ ટોપિક પરથી આપણે બીજા પ્રકારના એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ તો એ એક્ઝામ્પલ કંઈક એવા છે કે જેની અંદર આપણને મિત્રો બે વિદ્યુતભાર આપેલા છે કેટલા બે વિદ્યુતભાર આપેલા છે માની લો કે અહીંયા આપણને એક અને આ બે એક નંબર અને આ બે આ બંને વિદ્યુતભાર આપેલા છે અને આની ઉપર મિત્રો પ્લસ ક્યુ ચાર્જ છે અને આની ઉપર પણ મિત્રો પ્લસ ક્યુ ચાર્જ છે અને મિત્રો આ બંને રેખાને એટલે કે આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા એટલે કે આવી કઈ હશે આવી કઈ રેખા મળતી હશે તો મિત્રો આવા જો બે વિદ્યુતભાર આપેલા હોય અને એવું કે તમને એક ત્રીજો વિદ્યુતભાર પણ આપવામાં આવે છે અને એ ત્રીજા વિદ્યુતભારને તમારે અહીંયા એવી કોઈ જગ્યાએ મૂકવાનો છે કે જેથી તેનું પરિણામી બળ એટલે કે F નેટ કેટલું થઈ જાય 0 થઈ જાય મિત્રો હા તો આપણે શું કરીશું કે બે વિદ્યુતભાર આપેલા છે અને ત્રીજો વિદ્યુતભાર આપણા હાથમાં છે તો એ વિદ્યુતભારને આપણે અહીંયા કોઈ એવી જગ્યાએ મૂકીશું કે જેને મૂકવાથી પરિણામી બળ F નેટ કેવું થઈ જશે મિત્રો 0 થઈ જશે તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું સમજવું છે તો એના માટે હું ક્વેશ્ચન નંબર 1 એક લઉં અને એની અંદર અહીંયા પ્લસ Q અને બીજી જગ્યાએ હું અહીંયા પ્લસ 4Q નો વિદ્યુતભાર લઉં છું બરાબર છે અહીંયા પ્લસ Q છે અને બીજો વિદ્યુતભાર જે છે એ પ્લસ 4Q એટલે કે આનો જે વિદ્યુતભાર છે વિદ્યુતભાર 2 એ 4 ગણો છે મિત્રો બરાબર છે તો હવે આપણી જોડે ત્રીજો એક વિદ્યુતભાર છે એને આપણે ક્યાં મૂકીશું તો આ જે વિદ્યુતભાર હશે એનું પરિણામી વિદ્યુતભાર કેવું થાય 0 થાય તો સમજીએ મિત્રો આપણી પાસે ત્રણ જગ્યા છે કોઈ ત્રીજા વિદ્યુતભારને મૂકવા માટે આપણી પાસે ત્રણ જગ્યા છે એક A એક B અને એક C સમજો મિત્રો બે વિદ્યુતભારની વચ્ચે આપણે મૂકી શકીએ અથવા તો બીજા વિદ્યુતભારની જમણી તરફ અને પહેલા વિદ્યુતભારની ડાબી તરફ આ ત્રણમાંથી કોઈ એક જ જગ્યા પર આપણે ત્રીજો વિદ્યુતભાર મૂકી શકીશું કેમ મિત્રો બીજી કોઈ જગ્યાએ નહીં મૂકી શકીએ કારણ કે આપણે જાણીએ છીએ કે પરિણામી જે બળ છે કે કુલમ્બના નિયમ પ્રમાણે જે બળ લાગે છે એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ લાગતું હશે બરાબર છે તો આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા એટલે આ થઈ તો આ રેખા ઉપર કેટલી જગ્યા આપણને મળી શકે એક આ વિદ્યુતભારની ડાબી તરફ આ બે વિદ્યુતભારની વચ્ચે તથા આ વિદ્યુતભારની જમણી તરફ એટલે મિત્રો આપણી પાસે કોઈ ત્રણ જગ્યા છે તો આ ત્રણમાંથી આપણે પ્રયત્ન કરી જોઈએ કઈ જગ્યા પર 0 થાય છે એ જોઈએ તો મિત્રો ત્રીજો વિદ્યુતભાર હું ધન લઈશ એ ધન વિદ્યુતભારને હું કદાચ અહીંયા મૂકું ડાબી તરફ
બીજા નંબરના વિદ્યુતભારની જમણી તરફ હું અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકું છું એ છે પ્લસ કેપિટલ Q તો મિત્રો હવે જોજો કે બીજા વિદ્યુતભાર દ્વારા આ વિદ્યુતભાર પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે બંને ધન છે એટલે અપાકર્ષણ થશે એટલે કોઈ આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે F2 બરાબર છે મિત્રો હવે પહેલા વિદ્યુતભાર દ્વારા એ પણ ધન છે અને આ પણ ધન છે તો એના દ્વારા પણ એજ ડાયરેક્શનમાં બળ લાગશે કારણ કે એ પણ ધન જ છે તો એમાં પણ અપાકર્ષણ થશે તો મિત્રો હવે વિચારો તમે જો આપણે વિદ્યુતભારને અહીંયા મૂકીએ તો પરિણામી વિદ્યુતભાર 0 થઈ શકે પરિણામી વિદ્યુતભારનું ઇક્વેશન આપણી જોડે કંઈક આવું છે F1 F2 સંપાતીકરણનો સિદ્ધાંત યાદ કરજો મિત્રો અંતિમ એટલે કે પરિણામી બળ કેટલું થશે બંને બળોનો સરવાળો તો F1 અને F2 નો સરવાળો કરીશું તો મિત્રો એ કંઈક મોટી વેલ્યુ મળશે તો 0 થઈ શકશે નહીં ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ કરો F1 - F2 આપણે સાબિત કરીલું છે બરાબર તો અહીંયા તો સરવાળો થશે તો 0 થશે નહીં તો મિત્રો આ જગ્યા પર આપણે વિદ્યુતભાર ગોઠવી શકીએ નહીં તો હવે આ બાજુની સાઈડ વિચારીએ તો કોઈક વિદ્યુતભારને હું અહીંયા મૂકીશ કોઈક Q વિદ્યુતભારને મેં અહીંયા પ્લસ Q વિદ્યુતભારને મૂક્યો તો મિત્રો અહીંયા જોજો આ વિદ્યુતભાર F1 કંઈક આ ડાયરેક્શનમાં જ લાગશે કારણ કે બંને ધન વિદ્યુતભાર છે F2 દ્વારા પણ અહીંયા જોઈએ તો આ જ ડાયરેક્શનમાં બળ લાગશે F2 કારણ કે એ પણ ધન છે અને આ પણ ધન છે એટલે મિત્રો અપાકર્ષણ થશે એટલે હવે જોઈએ તો પરિણામી વિદ્યુત ભાર પર લાગતું જે બળ છે એ 0 થઈ શકશે નહીં થાય મિત્રો કારણ કે અહીંયા પણ F1 F2 થશે કારણ કે બંને એક જ દિશામાં છે તો મિત્રો બંને ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય ત્યારે અહીંયા કોઈ પરિણામી બળ જે છે એ 0 થઈ શકે તો મિત્રો ત્રીજી જગ્યા આપણી પાસે છે એની ઉપર મૂકીને ટ્રાય કરી જોઈએ તો શું થાય છે તો આ બંને ફિગરને હું ભૂસી નાખું છું કારણ કે અહીંયા કે અહીંયા મૂકી શકાશે નહીં તો મિત્રો ત્રીજો ફોર્સ આપણે વિચારીએ તો માની લો કે અહીંયા કોઈક જગ્યાએ મેં વિદ્યુતભારને મૂક્યો અહીંયા હું પ્લસ Q વિદ્યુતભારને મૂકું છું તો મિત્રો થશે શું પહેલા વિદ્યુતભાર દ્વારા એની ઉપર અપાકર્ષણ કંઈક આ ડાયરેક્શનમાં લાગશે F1 બંને પ્લસ છે F2 ની વાત કરીએ બીજા વિદ્યુતભાર દ્વારા અપાકર્ષણ જ થશે એટલે કે એનું ડાયરેક્શન કંઈક આ હશે F2 એટલે મિત્રો હવે આપણી જે જરૂરિયાત છે અહીંયા સંતોષાય જશે કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે બરાબર છે એટલે વચ્ચેની જગ્યાએ આપણે ત્રીજા વિદ્યુતભારને ગોઠવી શકીશું જેથી પરિણામી જે બળ છે એ કેવું થશે મિત્રો 0 સમજાઈ ગયું હવે બીજી એક વાત કરીએ કે અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા પ્લસ 4q છે અને અહીંયા છે પ્લસ એટલે કે આનો વિદ્યુતભાર આના કરતા 4 ગણો છે એટલે આનું અપાકર્ષણ બળ કંઈક વધારે હશે આના કરતા પહેલા વિદ્યુતભાર કરતા તો જે ત્રીજો વિદ્યુતભાર આપણે મૂક્યો એ કંઈક પહેલાની નજીક હોવો જોઈએ આનાથી તો વધારે દૂર જશે કારણ કે એનાથી અપાકર્ષણ બળ કેવું છે વધારે છે તો મિત્રો ત્રીજો જે ગોળો હશે એ પહેલા ગોળાની કે પહેલા વિદ્યુતભારની નજીક હશે તો આપણે કઈ જગ્યાએ ગોળાને ગોઠવી શકીએ એ આપણે જાણી લીધું બરાબર છે તો મિત્રો હવે આ બંને જે વિદ્યુતભાર આપણી પાસે હતા તેમની વચ્ચેનું અંતર હું L લઈ લઉં અને પ્રથમ ગોળાથી આપણે જે ત્રીજો ગોળો મૂક્યો એનું અંતર હું X લઈ લઉં બરાબર છે તો હવે આપણે પરિણામી બળ ગણવું છે તો આપણી પાસે ઇક્વેશન છે F1 - F2 ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બરાબર છે તો એના ઉપરથી આપણે અહીંયા પરિણામી જે બળ છે આપણે કેટલું કરવું છે પરિણામી બળ F net = 0 કરવું છે તો આપણે શું લઈ શકશું મિત્રો F1 = F2 ઇક્વેશન મૂકીશું તો F1 અહીંયા કેટલો લાગશે મિત્રો F1 તો F =
के क्यू वन क्यू टू नी जगह आपने जोड़े कैपिटल क्यू से अपॉन आर स्क्वायर એટલે કે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર અહીંયા x છે મિત્રો એટલા માટે હું અહીંયા x સ્ક્વેર લઈશ કેમ મિત્રો આપણી જોડે ઇક્વેશન નથી k q1 q2 upon r સ્ક્વેર આ ઇક્વેશનનો મેં ઉપયોગ કર્યો છે તો અહીંયા q1 બરાબર q અને q2 બરાબર કેપિટલ q અને r સ્ક્વેર એટલે આ બંને વચ્ચેનું અંતર જે અહીંયા x છે એટલા માટે મેં x સ્ક્વેર મૂક્યો બરાબર છે ઇઝ ઇક્વલ્સ ટુ F2 ની વાત કરીએ તો બીજા વિદ્યુતભાર દ્વારા આ ત્રીજા વિદ્યુતભાર પર લાગતો બળ તો અહીંયા થશે કે Q1 એટલે કે મિત્રો 4Q છે અહીંયા 4Q ઇન્ટુ Q2 એટલે +Q અપોન R સ્ક્વેર તો અહીંયા મિત્રો R કેટલો થશે આ બંને વચ્ચેનો આટલું અંતર મારે શોધવું છે તો એ કેટલું થશે L - X કરીશ તો મને આ અંતર મળી જશે L minus X આખા માંથી X જેટલું અંતર બાદ કરું તો મને આટલું અંતર મળી જાય એટલે હું એને L minus X કહી શકું તો અહીંયા L minus X નો સ્ક્વેર આવશે સમજાઈ ગયું મિત્રો તો હવે આપણે જે ગણતરી કરતા હોઈએ એમ ગણતરી કરીએ તો અહીંયાથી K K કેન્સલ આઉટ કેપિટલ Q કેન્સલ આઉટ થઈ જશે સ્મોલ Q કેન્સલ આઉટ થઈ જશે સમાન છે બંને બાજુ તો અહીંયા વધશે શું આ જે l - x છે એને હું સામેની સાઈડ લઈ જાઉં તો અહીંયા મને મળશે x - l upon x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ 4 વધ્યા છે મિત્રો અહીંયા તો 4 સમજાઈ ગયું હવે જસ્ટ આપણે એને l - x upon x ઇઝ ઇક્વલ્સ ટુ + ઓર - 2 લખી શકીએ મિત્રો સાહેબ તો મિત્રો હવે આપણે આને l - x upon x is equal to plus or minus 2 લખી શકીએ બરાબર છે બંનેનો વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ તો આ x l - x upon x is equal to plus or minus 2 તો અહીંયા જોઈએ મિત્રો l - x upon x is equal to plus 2 લઈ લે પહેલા તો શું મળશે l - x is equal to 2x થશે x સામે જતું રહેશે તો આ x પાછો કેરી બાજુ જાય તો l is equals to 2x minus શું થશે માઇનસ છે તો પ્લસ થઈ જશે x તો l is equals to 3x મળશે આપણે શું જોઈએ છે મિત્રો x જોઈએ છે x શોધવાનો છે કે ત્રીજો વિદ્યુતભારને આપણે એવી તો કઈ જગ્યાએ મૂકીશું તો આપણે x શોધવો છે તો x is equals to l by 3 આપણને એક જવાબ મળે બીજો જવાબ આપણે લઈએ L minus X upon X is equals to minus 2. તો શું થશે? L minus X is equals to minus 2X. તો X is equals to L is equals to minus 2X plus X. તો શું થશે? L is equals to minus X. તો મિત્રો હવે આ આપણી આકૃતિ છે એના પરથી આપણે ક્લિયરલી જોઈ શકીએ કે ભાઈ L બરાબર માઇનસ x તો હોઈ શકે નહીં એટલે આ જવાબ આપણને મળી શકે નહીં તો આપણો જવાબ છે x is equals to l by 3 જે આપણો જવાબ છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે x is equals to l by 3 આપણને મળે છે તો ટોટલ l કરતા ત્રીજા ભાગના જગ્યા પર આપણે જો ત્રીજો વિદ્યુતભાર મૂકીશું l by 3 ડિસ્ટન્સ પર તો આપણને ટોટલ નેટ ફોર્સ જે છે એ f is equals to શું થશે 0 થશે તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો સમજાઈ ગયું બરાબર હવે હું મિત્રો તમને એક શોર્ટકટ ટ્રિક આપું છું આવો કોઈ પણ વિદ્યુતભાર વાળો ક્વેશ્ચન પૂછાય તો એ શોર્ટકટ થી તમે એનો સીધો જવાબ લઈ શકશો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંને ધન વિદ્યુતભાર હતા જો બંને ઋણ વિદ્યુતભાર મૂકતો તો પણ જવાબ કંઈક આવો જ મળતો તો ઋણ વિદ્યુતભાર મૂકીને તમે ટ્રાય કરી જોજો જવાબ આવો જ આવશે બરાબર છે તો હું એક શોર્ટકટ આપું એ શોર્ટકટ શું છે તો અને એ શોર્ટકટ યુઝ ક્યારે કરી શકશો તો જો બંને પોઝિટિવ અથવા તો બંને નેગેટિવ વિદ્યુતભાર જો તમને આપ્યા હોય અહીંયા બંને પોઝિટિવ હતા મિત્રો જો બંને પોઝિટિવ અથવા તો બંને નેગેટિવ વિદ્યુતભાર તમને આપ્યા હોય તો એક ઇક્વેશન છે આપણી પાસે x is equals to under root q1 upon
अंडर रूट क्यू टू प्लस अंडर रूट क्यू वन इंटू एल आ इक्वेशन छे मित्रों आपणी पासे x is equals to अंडर रूट क्यू वन अपॉन अंडर रूट क्यू टू प्लस अंडर रूट क्यू वन इंटू एल અહીંયા મિત્રો આપણે જે q1 લઈશું એ સ્મોલેસ્ટ લઈશું એટલે કે નાનામાં નાનો તો આ દાખલાને આ એક્ઝામ્પલને આપણે આ શોર્ટકટ ટ્રિક થી પણ ગણી જોઈએ તો થશે શું તો q1 આપણે નાનો પ્લસ q છે અને આ 4q છે એટલે જાણીતું છે કે ભાઈ q1 બરાબર આપણે q લઈ શકીએ કારણ કે q નાનો છે તો અહીંયા આપણે અંડર રૂટ q મૂકીશું q2 બરાબર શું થશે મિત્રો 4q તો આપણે અહીંયા અંડર રૂટ 4q મૂકીશું પ્લસ અંડર રૂટ q ઇનટુ l બરાબર છે તો અહીંયા આમાંથી અંડર રૂટ q આપણે કોમન લઈ લઈએ તો શું મળશે આપણને અંડર રૂટ q અપોન અંડર રૂટ q ઇનટુ અંડર રૂટ 4 વચ્ચે અંદર અંડર રૂટ 4 પ્લસ 1 આવું કઈ મળશે બરાબર છે હું અહીંયા ફરી લખું એ જ વસ્તુ કદાચ જગ્યાના લીધે તો અંડર રૂટ ક્યુ અપોન અંડર રૂટ ક્યુ ઇનટુ અંડર રૂટ 4 પ્લસ 1 તો આનો જવાબ શું થશે મિત્રો અંડર રૂટ ક્યુ કેન્સલ થઈ જશે તો 1 અપોન અહીંયા l છે બરાબર તો અંડર રૂટ 4 એટલે 2 પ્લસ 1 ઇનટુ l તો આપણો જવાબ શું આવે મિત્રો 1 અપોન 3 ઇનટુ l તો l બાય 3 x is equals to l બાય 3 તો મિત્રો તમે જોઈ શકો છો આપણી જે શોર્ટકટ ટ્રિક છે એના દ્વારા પણ x is equals to l બાય 3 આવી ગયું અને આપણે રેગ્યુલર રીતે ગણ તો પણ l બાય 3 આવી જાય છે તો આ શોર્ટકટ ટ્રિક કેવી છે આ એક્ઝામ્પલ માટે યોગ્ય છે તો અહીંયા ધ્યાન એટલું જ રાખવાનું છે કે જો પોઝિટિવ પોઝિટિવ હશે અને જો નેગેટિવ નેગેટિવ એટલે કે જો સમાન વિદ્યુતભારો આપેલા હશે તો અને તો જ આ ઇક્વેશનનો યુઝ તમે કરી શકશો મિત્રો બરાબર છે તો આવો જ આપણે બીજો એક એક્ઝામ્પલ વિરુદ્ધ વીજભાર માટેનો લઈશું આ પોઝિટિવ પોઝિટિવ હતા બીજું હવે પોઝિટિવ અને નેગેટિવ વિદ્યુતભારો માટે ઇક્વેશનને સોલ્વ કરીશું તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેગેટિવ અને પોઝિટિવ વિદ્યુતભારો વિશે જોઈશું ત્યાં સુધી ખુશ રહો અને સલામત રહો.